આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પીખિયા, ભારતીય જનતા પાર્ટીના ગઢડા, ઉના અને ગામિયા તણે મંડળના પ્રમુખો, મહામંત્રીઓ, મોરચાના પ્રમુખો અને કંઈક ને કંઈક અલગ અલગ સમાજમાંથી પધારેલા પોતાના સમાજનું નેતૃત્વ કરતા કરનારા ટોપ કાર્યકર્તાઓ, કાર્ય રાજપૂત સમાજના હોય, દલિત સમાજના હોય, કોળી સમાજના હોય, બ્રહ્મ સમાજના હોય, ક્ષત્રિય સમાજના હોય કે સિંધી સમાજના હોય કે ગરીબ પટેલ સમાજના હોય, અથવા સૌને હું આજના કાર્યક્રમમાં આવ કરું છું. સાથે સાથે જે મુસ્લિમ સમાજ ઉના શહેર હોય કે તાલુકો હોય, જેનો મુસ્લિમ સમાજનો કાયમ નેતૃત્વ કરે છે, તેવા આપણા ઇકબાલભાઈ ભિસ્તી, અમારા નગરપાલિકાના સભ્ય શ્રી દાદાબાપુ શેખ, જે વર્ષોથી પોતાનો સમાજ એક કાતરે બાંધી એક રહી તમામ પ્રસંગો સાથે સારી રીતે ઉજવાય અને તેના સમાજનું નેતૃત્વ સારી રીતે કરે છે, એવા બંને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સાથે અમારા અબ્બાસભાઈ પણ અહીંયા આવ્યા છે. ઈશુભાઈ અમારા અબ્બાસભાઈ સોમરાણી પણ હાજર છે, બ્રહ્મ સમાજના આગેવાનો પણ બધા હાજર છે. તો આજે હું અને દૂર દૂરથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ સરપંચો, સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આજે બહેનોને પણ હાજર છે, એ તમામ કાર્યકર્તાઓને આજે હું સ્નેહમિલનમાં બધાનો આવ કરું છું. અહીંયા રાયબાપા મારફત, પ્રકાશભાઈ મારફત, રાધીભાઈ મારફત ઘણી ઘણી નાની મોટી પાર્ટી ચલાવવાની ચર્ચાઓ થઈ છે. આજનું સ્નેહમિલન અથવા વર્ષનો છેલ્લો દિવસ ના દિવસોમાં આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી આપણે દર વર્ષે જેમ આપણે સ્નેહમિલન રાખતા હોઈએ છીએ, એના ભાગરૂપે આપણે આજે પણ આપણે સ્નેહમિલન રાખ્યું છે આજે. એટલે આ વર્ષ દરમિયાન અહીંયા પાર્ટીની ચર્ચાઓ ઘણી કરી. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલા માટે કે હમણાં સંગઠને કામગીરી ચાલુ હતી, પાર્ટીઓ એટલી કામગીરી આપી, છતાં પણ આપણે ગીર સોમનાથ જિલ્લામાં આજે બીજા ક્રમે છે. આજે સાથે સાથે સક્રિય સભ્ય બનાવવામાં, પ્રાથમિક સભ્ય બનાવવામાં જે જે સરપંચોએ, કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી, આપણે સૌ સાથે મળી અને જે આપણે આ સંગઠનનું કામ કર્યું છે એ બદલ પણ હું આપને અભિનંદન પાઠવું છું. સાથે સાથે બીજું પણ અહીંયા આપણે પેજ સમિતિની પણ બનાવ થશે. જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જે આપણે કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી સારી રીતે સોંપાઈ અને સારી થાય આપણે વિનંતી કરું છું. અહીંયા ચંદુભાઈ વેપારી અગ્રણી, ચંદુભાઈ કોટેચા, અમારા વ્યવહારિક ભાઈ શ્રી રામભાઈ વાળા પણ હાજર છે. તો બંને ભાઈઓને સ્ટેજ ઉપર આવવા વિનંતી. કાર્યકર્તાઓ જગ્યા કરી આપજો રામભાઈને, ચંદુભાઈને. એટલે અહીંયા સ્નેહમિલનનો કાર્યક્રમ છે. આ વર્ષમાં તમે જે કાંઈ તમારું કયું વર્ષમાં જે કાંઈ તમે નાના મોટા ધંધા રોજગારમાં તમે જે કાંઈ મેળવ્યું હોય એના હિસાબો પૂર્ણ થયા હોય, નફો નુકસાની આ રાજકીય રીતે હોય, ખેતી ધંધા રોજગાર હોય, સૌને આવનાર નવું વર્ષ, હવે પછીના દિવસે નવું વર્ષ શરૂ થયું છે, એમાં આપણે આપણા પરિવારને ભગવાન સુખી રાખે, આપણા ધંધા રોજગારમાં બરકત રહે. અને પ્રકાશભાઈએ કીધું નાના મોટા પાર્ટીમાં, ગામમાં, કુટુંબના પરિવારમાં, દોસ્તોની મિત્ર, નાના મોટા અણબના બન્યા હોય તો આજના દિવસે આપણે બધાને ઘર ગુજરાત કરી, એક નવી શરૂઆત કરીને આપણા ગામના વિકાસ માટે, આપણા કુટુંબ પરિવારનો એકતા રાખવા માટે સૌ બધા સાથે મળીને પ્રયત્ન કરજો. આપનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અહીંયા જે વાત કરી પ્રમાણે આવનાર દિવસોમાં હમણાં 12મા મહિનામાં આપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય છે કે જે ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે એની ચૂંટણી પણ આવવાની છે. જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ 6-7 આપણે 8-8 તો ગ્રામ પંચાયત છે, ગીરગઢડામાં 4-5 છે, ઉનામાં આપણે 2 છે, અદાની ગ્રામ પંચાયતની આખી બોડીની ચૂંટણી પણ થવાની છે. તો જે ગામમાં ચૂંટણીઓ થવાની છે એવા કાર્યકર્તાઓને, એવા આગેવાનોને મારી ખાસ વિનંતી છે. અહીંયા જે સરપંચોની વાત કરી, જે સરપંચ આ ગામમાં આજે પાટીસાહેબે પણ ટકોર કરી છે ઝૂમ મિટિંગમાં. આજે અમે ને મહેન્દ્રભાઈ ઝૂમ મિટિંગમાં હતા, પાટીસાહેબે પણ કીધું છે કે જે ગામની અંદર પંચાયતની ચૂંટણી આવવાની હોય એવા ગામની અંદર સારા સરપંચ ચૂંટાય, સારી બોડી બને
અને આખી બોડી ચૂંટાઈ ગયા પછી ગામનું કામ થાય, ગામનો ગામ ડેવલપ થાય અને ગામનો વિકાસ થાય તો સારી બોડી હશે, સારા માણસો હશે, તો જ આ બધા કામો થવાના છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના એ કીધું એ પ્રમાણે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા બેંક, સંઘ કે મને પીપલ બેંક, બધું જિલ્લા પંચાયત, બધું ભારતીય જનતા પાર્ટી પાસે છે. ધારાસભ્યની પણ આપણે પાછળ આપણી પાસે છે, સંસદ પણ આપણી પાસે છે, સરકાર ગુજરાતમાં ભાજપને છે, કેન્દ્રમાં સરકાર ભાજપને છે. આવા સંજોગોમાં કામની બાબતમાં, તમારા ગામના વિકાસની બાબતમાં એક પણ કામ બાકી નહીં રહે. આપ સૌ જાણીએ છીએ કે ધારાસભ્ય ચૂંટાઈ ગયા પછી કદાચ કોને ખ્યાલ નહીં હોય, આ ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં આપણા તાલુકાના વિકાસ માટે, ઉના શહેર માટે 500 કરોડથી ઉપરની રકમ આપણે ફાળવી છે, 500 કરોડ ઉપરની. કે આપણા ગામના બધો ખ્યાલ નથી આવતો આગામી, અને 200 કરોડ રૂપિયા તો 200 કરોડ રૂપિયા તો આ તાલુકાના જે અલગ અલગ વિસ્તારોમાં નદી હોય, નાળા હોય, હોકરા હોય, એ પાણી રોકવા માટેના પૈસા આપણે આપ્યા છે. કારણ કે સૌથી પહેલી પ્રાયોરિટી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી પહેલું પ્રાયોરિટી આપણે તાલુકાની અંદર કુદરતી પાણી, જે વરસાદ દરમિયાન જે વરસાદ પડે છે અને વધુને વધુ આ વિસ્તારમાં પાણી રોકાય અને પાણી ભરાય અને પાણી તળમાં જશે તો માણસ ખેડૂત પોતાનો પેટીઓ રડી જમીનમાંથી પાણી ખેંચી અને સારા પાક એવો ઉભો ઉપજાવી શકશે અને પરિવારને ગુજરાન ચલાવી શકશે. એટલે પહેલી પ્રાયોરિટી આપણે પાણી કેમ રોકાય એના માટે આપણે આપી છે. શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 2 વર્ષમાં આપણે સરકારની વાત કરીએ તો ઓછામાં ઓછા 60-70 કરોડ રૂપિયા આપણે શહેરના વિકાસ માટે પણ અમે પાર્ટી આપ્યા છે. હમણાં ઉના શહેરની અંદર છેલ્લા 2-2.5 મહિના પછી તમે આવનાર 12મા મહિના પહેલા અને આજથી 8 મહિના પહેલા તમે શહેરમાં આવશો તો તમને એવું લાગશે કે અમે કોઈ મહાનગરમાં આવ્યા એ પ્રકારનો અમે શહેર બનાવવાના છીએ. આખો રોડ છે 8 કિલોમીટર, 8 બાયપાસ નો રોડ છે 8 કિલોમીટર, એ 8 કિલોમીટર રોડ 11 કરોડ ના ખર્ચે, બંને બાજુ 20 ફૂટ સિમેન્ટ રોડ, વચમાં લાઈટ ના થાંભલા, વચ્ચે ફૂલઝાડ, ટાવર ચોકમાં સર્કલ, ત્રિકોણ બાગે સર્કલ, એ મોટા મોટા સર્કલો બનાવવાના છે. તમે આવશો ત્યાં મહાનગરમાં આપણે આપણે અનુભૂતિ થશે. એટલે આવતા દિવસો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે 2012માં હારી ગયા પછી 17માં આપણે તમારી મારી બધાની અપેક્ષા હતી કે 17માં આપણે પાર્ટી ટિકિટ આપે, સંજોગ વસાત પાર્ટીએ આપણે ટિકિટ ન મળી, પણ 2017માં પણ નિર્વસ ન થયા પછી ફરી એકવાર 2022 ને 2022 10 વર્ષ સુધી આપણે પાર્ટીએ કોઈ પણ જાતની જવાબદારી ન આપી, છતાં પણ અમારી ઓફિસ આપની વચ્ચે મીડિયા તરીકે કામ કર્યું અને ગામડામાં જે કાંઈ સુવિધાઓ આપવી જોઈએ, કાયદો વ્યવસ્થા હોય, રક્ષણ આપવું જોઈએ, દવાખાનાના કામ હોય, બીમારીના કામ હોય, પાર્ટીના કામ હોય, 10 વર્ષ સુધી એક દાયકા પછી જો કેટલું કામ કર્યા પછી પણ જો કોઈને ટિકિટ મળી હોય તો ભારતીય જનતા પાર્ટી 182માંથી મને ટિકિટ મળી છે. અને ટિકિટ મળ્યા પછી જે ટિકિટ મળી છે 6 વખત કર્યું તો 6 વખત અમે ગાંધીનગર અવારનવાર પાર્ટીના ટોપ આગેવાનો મળતા હોય છે, સંગઠનના કાર્યકર્તા આગેવાનો મળતા હોય. આપણે જોડાણ ટિકિટની વાત કરીએ તો પાર્ટીએ 6-6 વખત ખાનગી સર્વે કરાવી, અલગ અલગ મીડિયા મારફત, ઇલેક્ટ્રોનિક મારફત, ખાનગી સંસ્થાઓ મારફત સર્વે કરાવ્યું. છેલ્લી ઘડીએ બ્લેક સર્વે કે માઇનોરિટી માટે સર્વેમાં શું આવે છે, એ 6-6 સર્વે નંબરમાં સર્વેમાં આપણું નામ આવ્યું કે કાળુભાઈ હોય તો જીતી શકે. અને આ સર્વે જે લોકો કાલે મતદાન કરવા જવાના છે, જે લોકો 2022માં આ તાલુકાનો ભવિષ્ય નક્કી કરવાના છે, જે ટિકિટ મળે અને જીતી શકે એવા ઉમેદવારનો ભવિષ્ય નક્કી કરવાનો હોય ત્યારે આપની વાત ઉપર તમને ક્યાંક ફોન ઉપર ફોન આવતો હશે, ક્યાંક રૂબરૂ મળ્યા હશે, આના કારણે મને કોઈ ટિકિટ મળી છે, નહીં કે કોઈ સફેદ કપડા પહેરી અને ગાંધીનગર ઉપર જઈ આવે ટિકિટ નહીં આપતા. અનેક ટીમો બની છે, આગમાં દુઃખ સાથે કેવો પડે છે, પાર્ટીમાં અનેક ટીમો એવી બની હતી ક્યાંથી ગાંધીનગર સુધી જઈ આ વ્યક્તિ નહીં ચાલે, આ વ્યક્તિ આને ટિકિટ આપ્યો તો આમ થાય તેમ થાય, આવી આવી વાત કરનારા લોકોને
સર્વે સર્વે સર્વેમાં તમે ચાકરો આપ્યો છે ને તમારી વાત ઉપર મને ટિકિટ મળી ને તમારી વાત ઉપર ટિકિટ મળ્યા પછી જે મતો મળ્યો હતો 43,500 મતથી અમે જીતાડી અને ગાંધીનગરમાં તમને મળ્યો છે તો આપનો ખૂબ ખૂબ આભાર માનો છું. સાથે સાથે 2024માં આ દેશનો ભવિષ્ય નક્કી કરવાની વાત હતી કે આ દેશ કેવા લોકોના હાથમાં હોવો જોઈએ, આ દેશ કેવા લોકોના હાથમાં હોવો જોઈએ એના ઉપર સર્વે ચાલતું હતું. તો કોળી સમાજના આગેવાન ચોડવાના વતની એવા રાજેશભાઈ ચુડાસમાને ફરી એકવાર પાર્ટીએ ટિકિટ આપી. કોઈ કોઈ કહેતા નથી કે રાજેશભાઈ જીતશે, ગમે ને પોતે રાજેશભાઈ હારશે. નાતીના સમીકરણ જોતા 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 આપણે ઉના આપણે ઉના તાણુ વિધાનસભાની સીટ ની વાત આવી ત્યારે ઉનામાં જે તાકાતો અજમાવી હતી અજમાવી હતી, ગમે તે આક્રમણ કર્યા કોંગ્રેસમાં, ગમે તે નાના મોટા વેદજનો વારા ઉભા કર્યા, નાતીના વારા ઉભા કર્યા, છતાં પણ તમે એને મદદ નથી આપી ને તમે જે ગુપ્ત રીતે ખાનગી રીતે જે મતદાન કરી 42,500 મતથી લોકસભામાં પણ રાજેશભાઈ ને મત મળ્યા એ બધા પણ